તો વડોદરાની વિશ્વામિત્રી નદીનું જળસ્તર ભયજનક સ્તર પર પહોંચી ગયું છે. ઉપરવાસતા વરસાદના કારણે બે કાંઠે વિશ્વામિત્રી નદી વહી રહી છે. નદીનું જળસ્તર વધતા બે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ધસમસતી વિશ્વામિત્રી નદીના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. તો શહેરમાં સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, બે કાંઠે વિશ્વામિત્રી નદી વહી રહી છે. તો આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે અને શહેરમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે. તો વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જળસ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે અને હાલ નદી જે છે તે બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક વધી રહી છે અને હાલ આ નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, વડોદરાની વિશ્વામિત્રી નદી હાલ બે કાંઠે વહી રહી છે, બે બ્રિજ બંધ પણ કરી દેવામાં આવ્યા છે, કેવી સ્થિતિ ત્યાં? દીપિકા, વિશ્વામિત્રી નદીમાં જે રીતે આજ બસરો મુજબથી સતત પાણી આવી રહ્યું છે, વિશ્વામિત્રી નદી અત્યારે એના ભયજનક સપાટીથી ઉપર 2 ફૂટથી વહી રહી છે, એટલે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. બે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે, રાત્રી બજાર બ્રિજ અને કાલા ઘોડા બ્રિજ છે, એને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે બ્રિજને અડીને નદીનું પાણી જઈ રહ્યું છે. આ જે સમગ્ર દ્રશ્યો છે એ ડ્રોન કેમેરાની નજરે પણ વીટીવીમાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં સર્પાકારે પસાર થતી વિશ્વામિત્રી નદી એના કાંઠા બહાર પાણી ફેલાવીને અત્યારે વહી રહી છે, એવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને 27,000થી વધારે લોકોને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. અત્યારે ગઈકાલે જે રેસ્ક્યુના સતત કામગીરી ચાલી અને ત્યારબાદ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે છે, પરંતુ હજુ અનેક સ્થળો એવા છે કે જ્યાં તંત્ર પહોંચી શક્યું નથી. લોકો આ પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ જે દ્રશ્યો છે વડોદરામાં કઈ હાલતે વિશ્વામિત્રીનું પાણી ભરાયું છે એ આ ડ્રોન કેમેરાથી જોવા મળી રહ્યા છે અને અનેક જગ્યાએ વિશ્વામિત્રી નદીની બહાર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી જી, આભાર માનું વિગત આપવા બદલ.